નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 4 પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓ વિશે શીખીશું. તો અહીં કેટલાક પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓના ચિત્રો અને તેમના વિશે વાક્યો આપેલા છે. પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓ એટલે કે આપણા ભારત દેશમાં પહેલાં જે વિજ્ઞાનીઓ એટલે કે જે ઋષિઓ હતા તેમના વિશે આજે આપણે શીખીશું. દરેક ચિત્ર ઓળખી તથા વાક્ય વાંચી વિજ્ઞાનીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણને વિજ્ઞાનીનું ચિત્ર આપ્યું છે અને તેની સામે તેમનું વાક્ય આપ્યું છે. તો આપણે વાક્ય વાંચી અને ચિત્ર જોઈને એ વિજ્ઞાનીનું નામ બોક્સમાંથી પસંદ કરી લખવાનું છે. તો ચાલો જોઈએ. નંબર 1, જુઓ નંબર 1માં ચિત્ર વિજ્ઞાનીનું અને તેની સામે વાક્ય. તેઓ પ્લાસ્ટિક સર્જરીના પિતા હતા. પ્લાસ્ટિક સર્જરી તમે સાંભળી જ હશે. આપણા શરીરમાં કોઈ જગ્યાએ વધારે એવું વાગી હોય ત્યાં આપણે સર્જરી કરાવીએ છીએ, પ્લાસ્ટિક સર્જરી. તો આ પ્લાસ્ટિક સર્જરીના પિતા હતા. કોણ હતા? તો સુશ્રુત. જોઈને ચિત્ર તમે. હા, નંબર 2, તેઓ પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક શક્તિનો વિચાર રજૂ કરનાર પ્રથમ વૈદ્ય હતા. વૈદ્ય એટલે કે વિજ્ઞાની. તો જુઓ નંબર 2નું ચિત્ર જોઈને વિદ્યાર્થી મિત્રો. હા, તો પાચન ક્રિયા, પાચન ક્રિયા એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક કેવી રીતે તેનું પાચન થાય એના વિશેની સમજૂતી આપનાર અને આપણા શરીરમાં રોગો સામે લડવાની શક્તિનો વધારો કઈ રીતના કરવો એનો વિચાર એટલે કે સમજૂતી આપનાર વિજ્ઞાની હતા. કોણ હતા એ વિજ્ઞાની? તો ચરક. હવે નંબર 3, તો નંબર 3માં પણ તમે ચિત્ર જોઈ શકો છો વિજ્ઞાનીનું. જોયું ને? હા, તો એનું વાક્ય, તેઓ યોગતંત્રના શોધક અને યોગસૂત્રના લેખક હતા. યોગતંત્ર એટલે કે આપણે જે યોગો જુદા જુદા કરીએ છીએ એ જુદા જુદા યોગ કઈ રીતે કરવા એના વિશેની માહિતી અને એના વિશેના સૂત્રો એટલે કે એ યોગના શું ફાયદા છે એના વિશેની સમજૂતી આપનાર વિજ્ઞાની. તો કોણ આવશે એ વિજ્ઞાની? પતંજલિ. નંબર 4, જુઓ નંબર 4માં ચિત્ર. તમે આ નંબર 4નું ચિત્ર જોયું હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કોણ છે વૈજ્ઞાનિક. તો હવે વાક્ય જોઈએ. તેઓ પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી પર ફરે છે, તેથી દિવસ અને રાત થાય છે. તેઓ દાવો કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. તો કોણ હતા એ વ્યક્તિ? આર્યભટ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ગોળ છે એ તો તમને બધાને ખબર જ હશે ને, ખબર છે ને? હા, તો તે પોતાની ધરી પર ફરે છે. ફરે છે એટલે કે પરિભ્રમણ કરે છે, આટા મારે છે. એટલે જ તો વિદ્યાર્થી મિત્રો દિવસ અને રાત થાય છે. તો આ દાવો કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા? આર્યભટ્ટ. નંબર 5, તો નંબર 5માં પણ વિજ્ઞાનીનું ચિત્ર છે. જોયું ને? હા, તો વાક્ય જોઈએ. તેઓ આકાશી પદાર્થોનું જ્ઞાન, ગ્રહોના કદ અને ગતિના માપ અંગેના વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા. તો આ કયા વૈજ્ઞાનિક હતા? તો ભાસ્કરાચાર્ય. એમને ભાસ્કરાચાર્ય વૈજ્ઞાનિકે આકાશી પદાર્થોના જ્ઞાન એટલે કે આકાશમાં જે તારા ગ્રહો હોય છે એમના વિશેના, એ તારા ગ્રહોના કદ અને એમની ગતિ કેટલી છે એ વિશેના માપ રજૂ કરનાર હતા અને ખગોળશાસ્ત્રી હતા. તો હવે આગળ જોઈએ નંબર 6. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, નંબર 6માં પણ વિજ્ઞાનીનું ચિત્ર છે. જોયું ને? હા, તો હવે વાક્ય જોઈએ. તેઓ બ્રહ્માંડ વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા હતા. બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે બ્રહ્માંડમાં જે ગ્રહો નક્ષત્રો આવેલા છે તેના વિશેની સમજૂતી આપનાર. કેટલા ગ્રહો છે? તો 9 ગ્રહો છે. તો આ 9 ગ્રહો વિશેની અલગ અલગ સમજૂતી આપનાર બ્રહ્માંડમાં. તો આ વૈજ્ઞાનિક કોણ હતા? આચાર્ય કપિલ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓ. સમજ્યા ને? હા, તો હવે આપણે હોમવર્કમાં શું લખીશું. તો અહીંયા આ ચિત્ર દોરવાની તમારે જરૂર નથી.
અહીંયા વાક્ય જે આપેલા છે તે વાક્ય લખવાનું છે અને એની સામે જે વિજ્ઞાનીનું નામ આવતું હોય તે નામ લખવાનું છે. તો હોમવર્કમાં આપણે આ પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓ વિશેના વાક્યો અને એમના નામ લખીશું. સમજાય ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આવજો વિદ્યાર્થી મિત્રો.